અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। आठमी मार्च महिला दिवस तरीके उजवाई रह्यो छे त्यारे भरूचनी कलरवशाळाना सर्जन थकी केटलाय विशिष्ट बाळकोने नीलाबेन मोदी जेवा माताનો વહાલ પણ મળી રહ્યો છે। બાળકોમાં સંસ્કાર ભરવાનું કામ માતાના રૂપમાં નારી દ્વારા જ કરાય છે। બાળકોની પ્રથમ ગુરુ માં જ હોય છે। માના વ્યક્તિત્વ કૃતિત્વના બાળકો પર સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની અસરો પડે છે। આજથી 30 વર્ષ પહેલા ભરૂચ શહેરમાં માનસિક રીતે ડિસેબલ બાળકોની એક પણ શાળા ન હતી, પણ કહેવાય છે ને કે ઈશ્વર કઈ પણ સર્જન કરે તેની પાછળ કંઈક હેતુ હોય છે। મોદી પરિવારમાં જન્મેલ માનસિક ડિસેબલ બાળકના પગલે મોદી પરિવારમાં દુઃખ થયું, પણ કહેવાય છે પ્રભુએ આપેલ દરેક વસ્તુ વિશિષ્ટ હોય છે। ત્યારે આ વિશિષ્ટ બાળકને આવકારી અને માતૃત્વની વેદનાને વાચા મળી અને સર્જન થયું કલરવ શાળાનું, જ્યાં વિશિષ્ટ બાળકોને વાચા મળે છે અને તેના વિકાસ માટેના કાર્યો કરવામાં આવે છે। દરેક વિશિષ્ટ બાળકમાં સમાન એવા કલરવ શાળાના સ્થાપક અને મોદી પરિવારના નીલાબેન મોદી જેમના ઘરે જન્મેલ વિશિષ્ટ બાળકને પગલે કલરવ શાળાનું સર્જન થયું। નીલાબેન મોદીના અથાક પ્રયત્નોને પગલે આજે વિશાળ કલરવ શાળાનું સંકુલ ઊભું થયું છે। કલરવ શાળાના સ્થાપક નીલાબેન મોદીએ જણાવ્યું હતું કે ઈશ્વરે એમને ઘા આપ્યો અને એ ઘામાંથી સારું સર્જન કરી શક્યા। કહેવાય છે ને કે ઈશ્વર જ્યારે જેનું કોઈ પણ વસ્તુનું સર્જન કરીએ એની પાછળ કોઈ હેતુ હોય છે। મને પણ એવું લાગે છે કે મારા ઘરે મારો જે દીકરો જન્મ્યો તે ઇન્ટેલિજન્ટ ડિસેબલ કહેવાય કે જે માનસિક રીતે ડિસેબલ કહેવાય એવા બાળકના જન્મ થકી શરૂઆતમાં અમને ખૂબ જ દુઃખ થયું કે કેમ અમારે ત્યાં આવું બાળક, પણ એ દુઃખને અમે સુખમાં ફેરવવાના નિર્ણય સાથે નક્કી કર્યું કે આવા બાળકો માટે કંઈક કરવું જોઈએ। આ બાળકો પણ ઈશ્વરની બક્ષિસ છે આપણા માટે, અને એ વિચાર થકી આવ્યા બાળકો માટેની સંસ્થા સ્થાપવાનો અમને વિચાર આવ્યો। ભરૂચમાં આજથી 30 વર્ષ પહેલાં આવી કોઈ પણ પ્રકારની સંસ્થા નહોતી, આવા બાળકોને કોઈ તાલીમ આપે એવી કોઈ વ્યવસ્થા નહોતી। એને ધ્યાનમાં રાખીને અમે ભરૂચમાં કલરવ નામની સંસ્થાનું સર્જન કરવાનું વિચાર્યું। સોસાયટીના સહકારથી અમે કલરવ સંસ્થા બનાવી શક્યા। શરૂઆતમાં જેસીસના હોલમાં અમે કરી હતી, પછી આંખની હોસ્પિટલમાં ગયા, અને અત્યારે મને જણાવતા આનંદ થાય છે કે કલરવ સંસ્થા પોતાના બિલ્ડિંગની અંદર વર્ક કરી રહી છે અને આ 30મું વર્ષ મારી સંસ્થાને ચાલી રહ્યું છે, જે બદલ હું ખૂબ ગર્વની લાગણી અનુભવું છું કે ઈશ્વરે મને જે ઘા આપ્યો એ ઘામાંથી અમે સારું સર્જન કરી શક્યા સૌના સહકાર થકી, અને હજુ પણ આ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે વધુ ને વધુ પ્રયત્નો કરી રહ્યા છીએ। આ બાળકો શરૂઆતમાં 6 વર્ષના હોય ત્યારે અમારી સંસ્થામાં અમે એમને એડમિશન આપીએ છીએ, અને એડમિશન આપ્યા પછી કાઉન્સેલર્સ ક્લિનિકલ સાયકિયાટ્રિસ્ટ દ્વારા બાળકોનું કાઉન્સેલિંગ થાય છે, એ લોકોનો આઈક્યુનો કરાવીએ છીએ, આઈક્યુના આધારે સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા એ લોકોનો લેસન પ્લાન થાય છે, એ લેસન પ્લાનને આધારે બાળકોને આઈક્યુના ગ્રુપ મુજબ તાલીમ આપવામાં આવે છે। અમારો ધ્યેય એવો છે કે આ બાળકો સૌથી પહેલાં તો પોતે પોતાની જાતે તૈયાર થાય કે જેથી એને એના પોતાના ગ્રુમિંગ માટે કે તૈયાર થવા માટે કોઈના પર આધાર ના રાખવો પડે। એટલે અમારી તાલીમ બાળકોને બ્રશ કરવાથી ચાલુ થાય, ત્યાંથી છેવટે અંત આવે કે એ લોકો કોમ્પ્યુટર પર કામ કરતા થાય ત્યાં સુધીનું અમારો લેસન પ્લાન હોય છે। શરૂઆતમાં બાળકો પોતાની જાતે તૈયાર થાય, પછી એ લોકોના હાથની ગ્રીપ ડેવલપ કરવા માટે પ્રેક્ટિસ કરાવે, પછી બાળકોને અક્ષર જ્ઞાનની તાલીમ આપીએ, એ તાલીમમાં પણ પહેલાં ફ્લેશ કાર્ડ બતાવીએ, ઓળખાણ કરાવીએ, પછી લખવાની તાલીમ આપીએ, અક્ષર જ્ઞાન આવડે પછી ધીરે ધીરે શબ્દ શીખવાડીએ, શબ્દ પછી વાક્યની રચના। સચિન પટેલ, D9 ન્યૂઝ, ભરૂચ।